વ્યાજખોરો સામે સરકારનું બુલડોઝર ફરી વળ્યું, માત્ર બે સપ્તાહમાં 1026 સામે ગુના દાખલ. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઈવ. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ બનફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઈવમાં બે અઠવાડિયામાં 1026 લોકો સામે ગુના દાખલ થયા. 635 વ્યાજખોરોની ધરપકડ કરાઈ અને 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજાયા. આ લોકદરબાર થકી આવા તત્વો ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી, તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીની વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે. કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે. રહેણાંક મકાનમાંથી ઝડપાયું હુક્કા બહાર, અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. ઘટના ભાવનગરની. ઘોઘારોડ પોલીસે મોડી રાત્રે ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ માણકવાડી વેરાયટી ફૂટવેરવાળા ખાંચામાં આવેલ નીલકંઠ ફ્લેટની બાજુમાં મકાનમાં ચાલતા હુક્કાબારમાં દરોડા પાડી હુક્કાબારના સંચાલક સહિત 19 જેટલા નબીરાઓ પાસેથી ઘોઘારોડ પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. શહેરમાં પોલીસે કરેલ રેડથી ભારે ચકચાર મચી જવા પામી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજે ફરિયાદ નોંધાવતા કહ્યું કે તેઓ જ્યારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઇટ કોમ્બિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે ભાવનગર શહેરના ક્રિસન્ટ સર્કલ નજીક આવેલા માણેકવાડી રેલવે સ્ટેશન નજીક આવેલ પ્લોટ નંબર 571 ખાતે અસદ અસવાકભાઈ કાલવાના રહેણાંકી મકાનમાં અમુક માણસો હુક્કાબાર ચલાવે છે. જે મળેલી બાતમીના આધારે ઘોઘારોડ પોલીસ કોર્ડન કરી હુક્કાબાર પર રેડ કરી ત્રાટકતા મકાનની અગાશી પર પ્રવેશી તલાશી લેતા 4 કુંડાળુ વાળીને અમુક માણસો હુક્કાબારની મજા માણતા જોવા મળ્યા, જેઓને પકડી લેવામાં આવ્યા. તમાકુની ફ્લેવરના ડબ્બા અને હુક્કા સહિત રૂપિયા 4,48,750 મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ સિગરેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ 2003 કલમ 4 અને 21 મુજબ ગુનો નોંધી ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જામીનમાં આરોપીઓને છોડી દેવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનું કારણ શોધતી કોંગ્રેસને આખરે મળી ગયા વિપક્ષના નેતા. આખરે કોંગ્રેસે વિપક્ષ નેતા ઉપનેતાની પસંદગી કરી લીધી. કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષ નેતા અને શૈલેષ પરમારને ઉપનેતા જાહેર કર્યા. નવી વિધાનસભા રચાઈ ગઈ, પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી નેતાઓની પસંદગી કરી ન હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી થયેલી હારના કારણો શોધતા શોધતા જ આખરે પોતાના વિપક્ષ નેતા અને ઉપનેતાની પસંદગી કરી લીધી. ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી, જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણી લીમડા બેઠક પરથી જીતેલા શૈલેષ પરમારની નિમણૂક કરી. સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું, જેથી 20 જાન્યુઆરી પહેલા જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું. અમિત ચાવડા આણંદના આંકલવના ધારાસભ્ય છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.